અને મારી માવુને પ્રાર્થના કરું કે આ દેશની હિરોઈનનું નક્કી કરે તમારા ઘરમાં કયો હાબુ વાપરવો. એનું માનવાનું, હવે એને પૂરતા કપડા પહેરવાના ભાન નથી અને એનું એનું કીધું ઘરમાં ફરું ફૂદડ્યું ફરચ્યું ફરચ્યું કહેતું. નહીં મારા બાપ, હાવ વ્યંગમાં વાત ન લેતા, ફેરેન લલ્લી લગાડવા ધોળા થવાય. એ કંપનીનો મને વાંધો નથી, હું કોઈ કંપનીના માલિક નહીં ઓળખતો નથી, પણ ફેરેન લવલીથી મોઢું સારું થાય એમ કયો? એ એડવર્ટાઇઝ આવે ને ઓલરેડી ધોળિયું હોય જ, અને છતાંય ફેરેન લવલી લગાડવાથી ધોળા થવાતું જ હોય, તમને ભરોસો જ હોય તો એક મહિનો ભેંસને ફેરેન લવલી લગાડજો, એના વાનમાં ફેરફેર થાય તમે તાર લપેટા મગાડજો. સાહેબ તમારું રૂપ એ પણ તમારા સદગુરુની કૃપા હોય તો વધે, ભજનથી રૂપ આવે. અને હનુમાન ચાલીસાની પહેલી જ પંક્તિ, શ્રી ગુરુ ચરણ સરોજ રજ, મને મારા સદગુરુના ચરણની રજ દે, નિજમન મુકુર સુધાર, મારું મોઢું હારું કર. કોકને જોઈ જીને દીખે મુજા નેણા ઠરે. આ 21મી સદીમાં કહેવાય ગયો સાહેબ, કોઈ દુખી છે જ નહીં, ગમે એટલી ઊંડી ખાઈમાં તમે પડી જાઓ તો તમને કોઈ કાઢવા વાળું મળશે, ગમે એટલી ઊંડી ખાઈમાં વયા જાઓ તો કોકનું કોક તમને કાઢવા વાળું મળી જાય. પણ પગે લાગીને કહું, કોઈ દી અધે ખાઈમાં ન પડતા, નહીતર તમને આ દુનિયામાં કોઈ કાઢી નહીં શકે, ભલા માણા જે અધે ખાઈમાં પડી જાય. બહુ અદભુત તાકાત છે. એટલે એની પત્ની કીધું 15 દી કે ગાંડી ઉતે દે, હળ હાકવા ગયો છે. કે હા હળ હાકતો છો ને, તા તો કોષમાં ક્યાંક કરોડ દિન અવાજ આવ્યો. એમ? પછી તમે હળ ઊભું રાખ્યું, કોષ હળમાંથી બારી કાઢી અને અહીંયા ખોદ્યું, તા તો ત્રાંબાનો આખો સરુ હોનાના ભરેલો ઘડો, તા તો બાઈનો માથી હાડલો મળ્યો. એમ? પછી હું છું? પછી હું ઘેરે આવતો છું. એમ? પછી હું છું? તો પછી રસ્તામાં આપણે નદી આવે કે નહીં? કે હા, એમાં હું સરુ ધોવાઈ ગયો હોનાને. પછી? કે પછી ઉપરીવા વરસાદ પાણીનો ઘડકો આવ્યો અને હાથમાં લઈ ઘડો સટકી ગયો, તા તો બાઈની કમાઈ નહીં સટકી ગઈ. એણે અંબોડો છોડ્યો અને મોકળા મોવાળાને ઊભી બજારે ધોવા જવાય. એ બેન જય શ્રી કૃષ્ણ, ધોવા જવાય. કોની દાટેલી કોને જડીને કચિયાના સટકાવી નાખ્યા બોલો? આના અભિમાનમાં ન રેવાય વાલા, આવા સંતોને મૂળખે વાળી દેવાય. પછી વાસુદેવ બાપુ બેઠા છે ને, એના જ મુખેલી એક શબ્દ નીકળેલો મેં સાંભળેલા છે. હું બહુ સાંભળું છું પહેલા, અને હકીકત પહેલા સાંભળજો કોઈકને. ભક્તિનો પણ પહેલો પ્રકાર શરણમ પછી કીર્તનમ, પહેલા સાંભળ. અરે વેદનો શ્લોક, સ્વસ્તિ ન ઇન્દ્રો વ્રજ સ્વાહા, કોકને સાંભળ, સાંભળવું જરૂરી છે અને એમાં મજા આવે. બાપુ એ પ્રસંગ લીધેલો એટલે કહું, બાપુ બેઠા એટલે એનો નેનું એના શરણોમાં. મહારાજ અટારીએ ઉભેલા પ્રભાતનો પહોર, ભલે ઉગ્યા ભાણ ભાણ લઉં તમારા ભામણા મરણ જીવન લગ માણ રાખજે કશ્યપ રાવું. બરોબર ભગવાન સૂર્યનારાયણને અંજલી આપે છે અને એમાં ગામના રખેહર પતિ પત્ની ગામની બજાર વાળવા માટે નીકળે છે અને બરોબર રાજાની અટારીએ લઈ, કોઈ દી શેરીએ ન હાલે પણ તેથી કોને ખબર, ઈ શેરીએ ચાલ આમ હાલ્યા. અને આમ જ રાજાએ આમ જોયું, તા રખેહરના મોઢા જોયા, રખેર પતિ પત્ની જોઈયા, કરે હવાના પોરમાં આપણા શાળીગ્રામને આપણે મોઢું ક્યાં દેખાડ્યું, મારા બાપને અફકન થયા કહેવાય. હાલ 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 ગાંડી કરીને ઘરેલ પાછા ગયા. નક્કી રાજાએ જોઈ ગયા આપણને, આપણે શેરીએ ચલાય નહીં, નક્કી અને અફકન થયા. હમણાં કોકનું કોક માણા આવવું જોવે, આપણે ભયાનક દંડ આપશે. બે માણા અંદર ફફડે છે, પોતાની ઝૂંપડીમાં બાળનાની હાકળ ચડાવી દીધી છે. અને બરોબર રાજા એમ કે નાઈ ધોઈ તૈયાર થાય, અને પ્રભાતના એ હવારના પોરની જ્યાં રાજ કચેરી ભરાય છે અને પહેલા જ કચેરીમાં બેસતા વૈદ પ્રધાનને કહે છે, ફલાણા રખેહરને પતિ પત્ની નાઈ બોલાવો. રાજના માણસો જાય છે, ખડકી ખખડાવી. કોણ? રાજના માણસો. તા તો જેમ સસલું ફફડવા મળે એમ પારે એવું ફફડે, એમ ફફડે બે જણા. અરે જો કીધું ને, ગયા વગર છૂટકો નહીં. રાજની કચેરીમાં દૂર ઉભા રહ્યા, નેક નામદાર પ્રણામ, આવો બેટા પ્રણામ. બાપુ અમે કોઈ દી શેરીએ ન ચાલીએ, અમને ખબર છે અમારું મોઢું તમે જોવો. સાહેબ એને બદલે અત્યારે કેવું બધું સાથે રહેતા થઈ ગયા છે, એ યુગને મારો દીહવાળી.
મહારાજ અમને ખબર છે અમારે અમારે ન આવવું જોઈએ સવારના પહોરમાં, અને તમે અમારા ઠાકોર છો અને તમારો દી બગડે એમ, તમારું મોઢું જોઉં તો તમારો મારો દી બગડે, તો અત્યારે તમને હું કઈક દંડ આપું તો દી તમારો બગડ્યો કે મારો બગડ્યો, કે બાપુ અમારો, તો તમે હવારના પરમાં મારું મોઢું જોયું તો મારું મોઢું ખરાબ કે તમારું મોઢું ખરાબ, મારું મોઢું તમે હવારમાં જોયા હો અને જો તમારો દી ન હધારું તો હું રાજાનો કહેવાય. અને કહેવાય છે કે આ બે માણસને નવા વસ્ત્રો આપો અને 1000 કોરી આપો, આને હવારના પહોરમાં એને મારું મોઢું જોયું છે રાજા કે, અને ભગવાન કૃષ્ણ બોલ્યો છે કે હે અર્જુન રાજામાં હું છું, તો નારાયણ તરીકે કહું છું કે ના આપો. હવે એ સમયમાં 1000 કોરી નવા જોડી કપડા મળે, બે ઝૂંપડે ગયા હોય ને, અરે કે આમ જો કે બહુ સારું, હવે શું કરવું, તો કે આ કાંઈ ન કરાય, આમ જો ધામધૂમથી વાપરી લેવાય નાણા, આપણી નાયત જમાડીએ અને આપણી નાયતના જેટલા સંતો છે એને તેડાવીએ, અને ભાઈ તમામ જગ્યાએ પત્રિકાઓ લખાવીએ નાયત તેડું કર્યું, તમામ એના સંતો આવ્યા, એના ગુરુ આવ્યા, એના હામિયા કર્યા, બેન્ડ વાજા વાગ્યો, અને કિરીટસિંહ બાબુ બે જણા બેહણ્યું મારે હામ હામા બેન્ડ વાજામાં, શેરી વળાવે સજા કરું ને ઘરે બેહણ્યું મારે, પણ અમુક જોઈએ કે એને બોલાવે કે અહીંયા આવતો કે કેમ, કે બેહણ્યું મારમાં હરખમાં આવી ગયો, તે જેણે દીધું ને એ પછી ઠપાટ મારીને લઈ લે, અને ત્યારે ઓલે જવાબ દીધો કે લઈ લઈ તો ભલે લઈ લે, પણ અમે જે અત્યારે આ બેહણ્યું મારી લઈ છે એ તો એ નહીં લઈ શકે ને ભલા માણા. હે એમ બાપુ કહે છે કે આ વસ્ત્ર એટલે ભગવાને આપણને શરીર આપ્યું છે અને માનવ દેહ નામની સંપત્તિ આપી છે, આની અંદર વ્યાકુળથી ન રહેવાય, લહેર કરાય એટલી કરી લેવાય મારા વાલા. અમે બાપુ આશ્રમે બેઠા ત્યારે કીધું, મને કે બાપુ પૂછ્યું નરસિંહ બાપુ કે માયભાઈ મોળી કે ગળી છે, અમે ગળી, બધા ને અત્યારે સુગર હોય જ તે ચેક હું કામ કરાવું, આપણા બાપ દાદા વખતે આવા મશીન નહોતા તો કોને કોને ડાયાબિટીસ એમ કેતા, પાકની માટી હે તો 18-18 લાડવા ઉલાળી જતા ડો, હવારના પોરમાં ખોબો ખોબો ટીકડા ખાઈને પસાવરા જીવવું એની કરતા ફર્સ્ટ ક્લાસ થાળીઓ જીવીને ભલે ને 5 વર્ષમાં ગોટો વળી જાય પણ લેરા લેર તો ખરું યાર. એક્સિડન્ટની ભીકે તમે ફોર વ્હીલમાં નો બેહન, સકલડામાં તમે કેદી ગાંધીનગર પોગો, અને સકલડા સમાજમાં એવા થઈ ગયા છે સાઈડ આપે નહીં સાઈડ કાપે નહીં, ભદ 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 ભદ. નામ સંતોને પૂછીને પાડો અને સદગુરુની તેવડ થઈ જાય. આ સંતો બેઠા ને આવા આપ માનો મેરામણ એટલું બેઠા ધારું ને સાહેબ તો એક પણ બીજી વાત ના આવે, 3 કે 4 કલાક હળંગ એકલું હાસ્ય જ આવે, પણ આ તમે એટલી બધી સંખ્યામાં બેઠા છો અને એની વચ્ચે જો સારો પ્રસંગ ન કહું તો આ કિલોમીટર કાપ્યા ને સાહેબ, એ અમારા ઉજાગરા થાય જાગરણ ન થાય. આપ બધા એક શેર સાંભળ્યો છે કે જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા, જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા, પણ તુમને ખરીદ કર મુજે અનમોલ કર દિયા. હે સદગુરુ તે મને બોલાવી મને અનમોલ કર દીધો. એક વાત નક્કી છે, તમને કોણ બોલ, તમે ગમે એવો હોવ પણ તમને કોણ બોલાવે છે એના પર બહુ આધાર છે. એનો એક નાનો પ્રસંગ, ગામડું ગામ અને ગામડાનો એક ખેડુ માણાનો દીકરો કઈક માટી કામ કરતા કરતા એના હાથમાં એક હીરો જડે છે. સાંભળજો આ વાત, હાસ્યની વાત ઘણી કરવી છે, એ હાસ્ય હોય એમાં હસી લેવાય પણ એ હાસ્ય છે આ કાને લાકાને કાઢી નખાય, એને સાંભળવાનો પણ સાંભળવું જોઈએ, પણ એમાં અમુક વાત જયારે આવે મારા વાલા એ લાખો રૂપિયા દેતા ન મળે, ક્યારેક એ ઉભરો મારતી હોય, છોકરાને હીરો જડે છે બાપુ,
અને હાથમાં જ આ હીરો આવ્યો અને હરખનો કોઈ પાર નહીં. ભાઈ ભાઈ ભાઈ, આ હીરાને હું ઝવેરી બજારમાં વેચી અને મને કરોડો રૂપિયા આવશે, હું પણ બીજાની ઘોડે મોટો માણસ બની. એ ઓરતા જોતો જોતો એ માણસ એમ કહેવાય કે ઝવેરી બજારમાં આવે છે. અને કહેવાય ગયો, સાહેબ ઝવેરી બજારમાં બાપુ હવે બધે ઝવેરી નથી હો, અમુક અમુક જગ્યાએ વેપારી થઈ ગયા છે. હાય હાય, આજ આજ ઝવેરીઓ બેઠા છો એટલે કહું છું. ઝવેરી બજારમાં યુવાન આવે છે, ઝવેરી બજાર અને પોતાના મોઢામાં તેજ છે. ભાઈ ભાઈ, મારી પાસે કરોડોની કિંમતનો હીરો આવ્યો છે હાથમાં, અને ઝવેરી બજારમાં આવી અને વેપારીની પેઢી ઉપર એમ કહેવાય કે હીરો મૂકે છે, શેઠ આ મારે હીરો વેચવો છે. એમ કે હા જો દે બેટા. અને વેપારી જોતા 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 જોતા, શબ્દ પકડજો, હીરો જોઈને ટેબલ ઉપર મૂકીને એટલું કીધું કે ભાઈ આ ખોટો છે. હે, ખોટો છે યાર. છોકરાના મોઢામાં જે લાઈટ હતી ભાઈ, 50% ડલ થઈ. ઓ ખોટો, એક પેઢી બીજી પેઢી એમ કરતા 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 હાજ પડી, આખી ઝવેરી બજાર પૂરી થઈ ગઈ. બધાએ એક જ જવાબ દીધો, આ ખોટો, મોઢામાં મશ ઢળી ગઈ. અને ધીરે ધીરે છોકરો એના ઘર બાજુ ઝવેરી બજારમાં લેજી બારો નીકળે છે કે હાલ શેલી બસ છે એમાં વયો જાઓ, મારા આવા સપના ન જોવા જોવે. મેન મેં મારી આકાંક્ષાઓ જગાડી, આજે એટલે મને દુઃખ વધારે થાય કે કાચ નીકળ્યો, સોનું જાણ્યું કથિર નીકળ્યો, હંસ જાણ્યો કાગડો નીકળ્યો. મારા ન સપના જોવા જોવે, મનને મનાવતો મનાવતો એ ધીરે 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 ઝવેરી બજારમાં બારો નીકળ્યો. પણ બાપુ, ઝવેરી બજારમાં ઝવેરી ન હોય ને તેને ઝવેરી બજાર ન કહેવાય. સાહેબ, એક એવો મહાપુરુષ બેઠેલો ઝવેરી ની છોકરાને બોલાય કે દીકરા અહીંયા આવ બેટા, અહીંયા આવ. હા માલિક. બેટા હું સવારથી જોઉં છું, તું સવારથી આ ઝવેરી બજારમાં આટા મારે છો, આવ્યો ત્યારે તારા મોઢામાં તેજ હતું, અત્યારે તારા મોઢા ઉપર મશ ઢળી ગઈ છે. શું પ્રોબ્લેમ, શું તકલીફ છે, કઈ વેચવું છે, કઈ ખરીદવું છે? કે માલિક જવા ગયો ને, કે ના બેટા મને કે સેલી બસ છે, એનો સમય થઈ ગયો છે, ખોટો તમારો ટાઈમ બગાડવો, મારે મારો ટાઈમ બગડે છે. પણ બેટા બતાવ તો સહી. માલિક, મને એક હીરો જડ્યો હતો, મને એમ હતું કે આના કરોડો રૂપિયા આવશે, પણ મારા પારખ નહીં ને. બધા એક જોયો ને બધાએ કીધું ખોટો છે, તમે એક બાકી રહ્યા હતા તેમ છો, તમારો શું કામ મારે સમય બગાડવો જોવે. એટલે હું મારી રીતે જાતો હતો કે નહીં બેટા મને બતાવો, હીરો બતાવો. અને હીરો ટેબલ ઉપર મૂક્યો. સાહેબ હવે સાંભળજો, ઝવેરીએ ધીરેક દિન હીરો હાથમાં લઈ અને હીરો જોઈ ટેબલ ઉપર મૂકી અને પછી ખંભે હાથ દીધો, દીકરા કોને કીધું આ ખોટો છે? કિરીટસિંહભાઈ, આ સમાજને કેવલ ને કેવલ ખંભે હાથ મૂકવાની જરૂર છે મારા વાલા. કોક જો હાથ પકડનારો હોય ને તો મારો સમાજ બહુ પ્રગતિ કરે એમ છે. અને તમને બધાને 18 વરણાએ બેઠો છે, પગે લાગીને કહું, જ્ઞાતિવાદના વાડા મૂકી દેજો, આ દેશને બહુ નુકસાન થાય છે. એક સાથે ચાલો, 18 વરણ એક બનો. ઈ આજ ને સમજાય જેથી પાડોશી દેશ જેથી એમ કહેવાય માથું કાઢી જાહે અને એને ખબર પડશે આ મારું તમારું સોમનાથ મમદ ગજની ઠેઠ ખેબર ઘાટ થી નીકળે અને સોમનાથ ઠેઠ પહોંચે અને લૂંટીને વયો જાય. અને કહેવાય છે કે રાતનો પડાવ નાખીને બેઠો હોય છે અને એમ કહેવાય કે આપણી હિંદવાની ફોજ જોવે છે રાતનો અને કહે છે કે આ નહીં હું મેં નહીં જીત શકુંગા, એ કિતની મસાલે જલ રહી હૈ. ત્યારે આપણા ને આપણા કાફરે કોકે કીધું હતું, જ્યાં આપણા માફ કીજીએ એ મસાલા નહીં જલ રહી હૈ તો અગ્નિ કેસા હૈ, એ અલગ અલગ ક્યુ અગ્નિ દિખાઈ રહા હૈ. જ્યાં આપણા એ હમારે હિન્દુસ્તાન કે અંદર દરેક સમાજ અલગ અલગ ખાના ખાતે હૈ, ઉસકા રાંધા હુઆ વો નહીં ખાતા, ઉસકા રાંધા હુઆ વો નહીં ખાતા, તો રોટી પક રહી હૈ. અચ્છા, અને જેના અન્ન જુદા એના મન જુદા. અને કહેવાય છે કે સોમનાથ એને તોડ્યું, વરણના વાડા મૂકી ગયો મારા બાપ. દાખલા તરીકે આ રોડ ઉપરથી તમે નીકળો અને પછી એમ કહો કે આ પ્રોગ્રામ છે એ રોડની ડાબી સાઈડ છે કે જમણી સાઈડ છે? હવે આ
સાઈડ થી આવતો હશે એની જમણી સાઈડ થાય, ઓલી બાજુ થી આવતો હશે એની ડાબી સાઈડ થાય. આ હામ હામાં થાવશો ત્યારે ડાબી જમણી થાય છે ને, પણ એક જ દિશા એટલે હાલ્યા જાઓ તો સાહેબ કોઈને ડાબી જમણી નહીં થાય, બધાને એક સરખું લાગશે. આ મારો હું તમને પ્રાર્થના કરીને કહું, એક સાથ ચાલો, ખંભા ઉપર હાથ મૂકી. અને કહેવાય છે કે કે બેટા કોણે કીધું આ ખોટો છે, કોણે કીધું આ ખોટો છે એ શબ્દ સાંભળ્યો તો સાહેબ હવારમાં જે લાઈટ હતી ને મઠા ઉપર ફટાક દીને છોકરાને લાઈટ આવી. હે કા શું સરચા છે આ બે માલિક, તો આ લોકોએ મને ખોટો હીરો છે એમ કેમ કીધું? કે બેટા આ હીરો એટલો બધો કિંમતી છે કે આખી ઝવેરી બજાર વેચી નાખીએ ને તો એની કિંમત ન થઈ શકે, એવડો કિંમતી હીરો છે આ. તો ઓલા લોકોએ ખોટો કેમ કીધો? કે ખોટો ઈ માટે કીધો કે ખરીદવાની તેવડ નહોતી. એટલે ઓલી વાર્તા નથી બેટા, ગધેડાને દ્રાક્ષ ના અંબાણી પછી કીધું દ્રાક્ષ ખાટી હે. અમારું એવું થાય ઘણા ને પેમેન્ટ એટલું બધું કહે તો હું કે એમાં માયા માં હવે કઈ છે નહીં ઘોડા વાળા. ઘણું છે મારા બાપ, 200 કલાક બોલું ને તો એકનો એક બીજી વાર ન આવે, એટલી મારા સંતોની મારા ઉપર આ માયલા ઉપર કૃપા. જેવું ઓડિયન્સ હોય એવું ઉખલ્યા જ કરે અંદર, કલાકાર સેણાના લોટ જેવો હોવો જોઈએ. જેવો માણસ એવું કોકે ઝાડા ગાંઠિયા ત્યાં ઝાડા કરી નાખવા, કોકે ફાફડા તેને લાંબા, કોકે ભજીયા ખાવા તેમ નાખ થોડુંક પાણી નાખ મરસે નાખ ઈ ના ઈ પાછો ઝુમ ઝુમ ઝુમ. પતિ પત્ની બે બેઠેલા, તેનો પતિ કે ઓહો કેટલી બધી ઠંડી છે, તો ઓલી કે આમ જો ઘરમાં મરસાઈ નથી, ડુંગળી નથી, ભજીયા નહીં થાય, રાયડું નહીં નાખતો ટન, બહુ ઝીણા ઝીણા જો. હા હા બેટા, આખી ઝવેરી બજાર વેચી નાખી તો આ હીરાની કિંમત ન થાય. સાંભળજો આપણો ગુરુ આપણને શું કરે છે એ વાત છે. આ ઝવેરીને ગુરુ તરીકે ઘડીક લઈ લ્યો, એને ગુરુ જ કીધું. પણ બેટા હીરો તો એટલો કિંમતી છે, પણ બેટા સાંભળ, મારી પણ એવી તેવડ નથી કે આ હીરાની કિંમત હું કરી શકું અત્યારે. પણ આનો રસ્તો છે, લે આ તિજોરીની ચાવી, આ મારી તિજોરી ખોલ, એમાં તું હીરો મૂકી દે અને ચાવી તારી પાસે રાખ. આ 21મી સદીનો સદગુરુ ભાઈ. તાળું બે રીતે ખુલે, કવાડાથી ખુલે ને કૂચીથી ખુલે. પણ કૂચીનું ખોલેલું કાયમ આવે, કવાડે ખોલેલું બીજી વાર કામ ન આવે, કારણ કે ખુલતું નથી તૂટે. તમારા મિત્રને કૂચીથી ખોલવો છે, કવાડાથી ખોલવો છે? કવાડાને એક દીધું, કવાડાએ પ્રશ્ન કર્યો તાળાને કે એ તાળા તારી ઉપર અમે તૂટી પડીએ, તું ખુલતું નથી તૂટી જા છો, પણ ખુલતું નથી. અને ઓલી ચાવી કૂચી છે જે આટો ફરેતા તું ફટ દિન ખુલી જા છો, એનું કારણ શું? ત્યારે તાળાએ જવાબ આપ્યો કે અથોડા તમે અમારી ઉપર પડો છો, કવાડા તમે અમારી ઉપર પડો છો, ત્યારે કૂચી છે ને એ તો ઠેઠ અમારા હૃદય સુધી પહોંચી જાય છે ને, એટલે તમે ખોલી અમે ખુલી જઈએ છીએ. ભલામણ એમ તમે અમારા હૃદય સુધી પહોંચી જાઓ છો ને, ત્યારે આવી વાતો નીકળતી હોય. બેટા લે ખોલ તિજોરી, મૂકી દે તારા હાથે તારો હીરો એમાં અને ચાવી તારી પાસે રાખ. આજનો સદગુરુ શિષ્યને આવો ફ્રી રાખે છે, જા દીકરા મેં ધજા ચડાવી દીધી, હવે તારે જે દિશામાં ફફડવું અહીંયા લહેર કર્યા કરી. ખુશી મારા ગુરુજીને હાથ ને આવે ને તાળા ઉકળે, રામ રામ કરો. પણ જ્યાં સુધી તારો હીરો ન ખરીદી શકો એવો સક્ષમ હું ન બનું, ત્યાં સુધી તારા આખા પરિવારની જવાબદારી મારી મારી ભેગો ભઈ આવ્યો સદગુરુ ભેગા લઈ લે મારી ભેગો આવ્યો. હું તને પગાર આપીશ બેટા, મારી દુકાનમાં કામ કર, મારી ઓફિસમાં કામ કર. અને છોકરાને ભેગો લીધો, પણ સમય જાતા 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 આ જે વડીલ હતો સદગુરુ હતા એને બરોબર વૃદ્ધાપ આવ્યો, પણ સાહેબ એને ઝવેરી કરી નાખ્યો ઓલાને ભેગો, હવે તો પોતે પરખંદો બન્યો છે. અને બે માણસમાં મિત્રમાંથી એમ કહેવાય કે બે પાર્ટનર બન્યા, બે પાર્ટનરનો એવડો મોટો એમ કહેવાય કે ધંધાનો વિકાસ થયો કે ભારતનું કોઈ પણ રાજ્યનું કેપિટલ સિટી બાકી ન હોય, ન્યાયનો શોરૂમ ન હોય, એવડી બ્રાન્ડ બની ભાઈ દરેક જગ્યાએ બ્રાન્ચ હોય એની. અને હવે આ મેન બન્યો છે. અને એમાં ટૂંકી વાત લઈ લો, બહુ વાત મોટી છે પણ ટૂંકી વાત લઈ લો કે એમાં ભાઈ બને છે એવું કે એકવાર હીરો વેચાવા એક આવે છે,
ઓલો મુજર્ગ વડીલ તો સદગુરુ તો હામો બેઠો છે, અને આ હવે હીરા પારખે છે, પોતે ઝવેરી બીનો જાણતલ બીનો આયલી ભજન ગવાતા હોય, હારી વાત થતી હોય અને શબ્દ એવો કઈક આવી જાય તો હામેલી દાદ મળે છે. શું છે? કારણ કે ઈ જાણતલ છે. ગયો સુર માં ન્યા પહોંચ્યો, ઈ માણા ન્યા શબ્દ ને ન્યાય આપ્યો. એને હીરો જોવે છે, ઓલો વડીલ હામેલી જોવે છે, અને એને હીરો જે વેચવા આવ્યો હતો એની પાસે મૂકીને કીધું, ભાઈ આનો 1 કરોડ થાય, આની કિંમત કરોડ છે. ઓલો સદગુરુની છૂક છેલ્લી વાર આના શિષ્યને ચેક કરી લેવા દે, મારી તો ઉંમર પાકી ગઈ. હવે આને પોતાના પોતાના અંદર કેટલો અને પોતાના માયલા ઉપર ભરોસો છે, મને સેજ થોડોક એમ ચકાસણી કરી લેવા દે. અને કીધું, બેટા લાવ્યો તો મને હીરો દેખાડ, તો કરોડ કેટલા થી કિંમત લ્યો બાપા. વડીલ ઝવેરી હાથમાં હીરો લીધો, પરફેક્ટ કરોડ નો હતો, પણ છોકરામાં કેટલો ભરોસો છે જોવા માટે કીધું, બેટા આના 1 લાખ હોય ભાઈ, જો આમાં જો આમ આ પ્રગતિ કરી પણ પડતા એટલી જ વાર લાગે. બેટા આ 1 લાખના હીરાના કરોડ કહેવાય, આ 1 લાખનો છે. 1 લાખનો કીધો, યુવાનની આંખમાં લી દાડ દાડ મળ્યા. હું પડ્યો કે તું મારો માલિક છો, તું મારું બાવડું પકડનાર છો, તું મારો સદગુરુ છો, તારે હામે મારે બોલાય નહીં, પણ માલિક માફ કરજો, કદાચ તમારે આંખ ધોખો ખાય, 1 કરોડનો છે ઓ. અને ગુરુ રાજી છો, સાબાશ દોસ્ત, પરફેક્ટ 1 કરોડનો છે. અને હવે હાંભળ બેટા, વર્ષો પહેલાની તમન્ના હવે હું સક્ષમ બન્યો છું, તે જે તિજોરીમાં હીરો મૂક્યો છે હવે તું પોતે જાણતલ બન્યો છો. હવે લે હીરો હાથમાં, ખોલ તિજોરી, લે હીરો હાથમાં, અને હવે કિંમત તું કર, અને ચૂકવવાની મારે, કારણ કે તું હવે પરખંદો બન્યો છો, કાંઈક તારો હીરો મારો. અને વર્ષો પહેલાની તમન્ના સાહેબી હરખની હેલી મંડાણી યુવાનને તિજોરી ખોલે છે, હીરો હાથમાં લીધો, ટેબલ ઉપર બેસી, અને ધીરે 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 હીરો હાથમાં લીધો. હીરો જોવે, સદગુરુને જોવે, હીરા હામો જોતો જાય, ગુરુ હામો જોતો જાય. હાથમાં લી હીરો પડી ગયો, આંખમાં લી આહુડાની ધાર છે, માલિક મને માફ કરજો, બેટા ક્યાં હુઆ. બાપજી આ હીરો ખોટો છે, હે કે આ હીરો તો ખોટો છે. અને તેદી કીધું, ગાંડા ખોટો તો તેદી હતો, પણ હું જો ખોટો કીન કાઢી મૂકું તો તારી અંદર જે હીરત્વ પડ્યું હતું એ બહાર ના આવત. ખોટો તો તેદી હતો, એટલે કહેવાનું મન થાય, જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા, પણ તુમને ખરીદ કર મુજે અનમોલ કર દિયા. જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા, પણ તુમને ખરીદ કર મુજે અનમોલ બના દિયા. એમ અહીંયા એવી સંતોનો માહોલ છે, આપ બધા પણ બેઠા છો, પણ ફરી વાર પાછા ભજનના માહોલ ઉપર જાય.